ભારે બરફ વરસાદથી જનજીવન ઠપ થઈ ગયું છે. રાજ્યના 518 રસ્તા અને 4 નેશનલ હાઈવે બંધ થયા છે. વીજળી અને પીવાના પાણીને પુરવઠાને પણ અસર થઈ છે. 478 વીજ ટ્રાન્સફોર્મર ઠપ છે, જ્યારે પીવાના પાણીના 57 પ્રોજેક્ટને અસર થઈ છે. લગભગ સમગ્ર રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. શનિવારથી રાજ્યના મોટાભાગના ક્ષેત્રોમાં વરસાદ અને બરફ વરસાદ જારી છે. રવિવારે સવારે રાજ્યમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. કાશ્મીર ખીણમાં પણ શ્રીનગર અને ગાંદરબલ સહિત ઘણા ભાગોમાં ભારે બરફ વરસાદ સાથે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. રવિવારે શ્રીનગર એરપોર્ટથી તમામ ફ્લાઇટ્સ રદ કરાઈ હતી. ઉત્તર કાશ્મીરના જાણીતા સ્કી રિસોર્ટ ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન -7 ડિગ્રી નોંધાયું હતું અને પહલગામમાં -3.5 ડિગ્રી નોંધાયું હતું. હિમાચલ પ્રદેશમાં પાટનગર સિમલાથી અપર હિમાચલ તરફના મુખ્ય રસ્તા નેશનલ હાઈવે 5, નેશનલ હાઈવે 705, સ્ટેટ હાઈવે 8 અને સ્ટેટ હાઈવે 13 બંધ કરવામાં આવ્યા હતા. મનાલીમાં પણ ભારે બરફ વરસાદ જારી છે. મનાલીમાં ભારે બરફ વરસાદથી વાહન વ્યવહાર અને વીજ પુરવઠો 5 દિવસથી ખોરવાયો છે. રાજ્યના ઊંચાણવાળા ક્ષેત્રોમાં પણ બરફ વરસાદ જારી છે. છેલ્લા કેટલાક 24 કલાકમાં કલ્પામાં 5.6 સેન્ટીમીટર, ભરમોરમાં 5 સેન્ટીમીટર, કલાંગમાં 3, કુકરીમાં 2 તથા સાંગલામાં અને પૂમાં 1-1 સેન્ટીમીટર બરફ પડ્યો હતો. શિમલા જિલ્લામાં 161 જિલ્લા, જ્યારે લાહોલ સ્પીતિમાં રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. ભારે બરફ વરસાદથી હિમાચલના ઘણા જિલ્લાઓમાં જનજીવન ખોરવાયું છે. હિમાચલ અને કાશ્મીરમાં રસ્તા પરથી બરફ હટાવી રસ્તા વાહન વ્યવહાર માટે ખુલ્લા કરવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ છે. કાશ્મીરને પર્વતાળ વિસ્તારમાં સત્તાવાળાઓએ હિમપ્રપાતની ચેતવણી જારી કરીને સ્થાનિકોને આગામી 24 કલાક માટે ઘરની બહાર નીકળવાનું બને ત્યાં સુધી ટાળવા અનુરોધ કર્યો છે.